हेलो स्टूडेंट्स, वेलकम अगेन टू द न्यू टॉपिक ऑफ कोरिलेशन। दिस इज द वीडियो ऑफ कोरिलेशन पार्ट 9। लेट्स स्टार्ट। एना पहेलाना 8 वीडियोज में आपणे रैंक कोरिलेशन फाइंड करवा माटेना बे मेथड सीखी लीधा छे। कया कया मेथड? स्कैटर डायग्राम मेथड अने बीजो मेथड छे कार्ल प्रियर्सन प्रोडक्ट मूवमेंट मेथड। हवे आ थर्ड मेथड अने लास्ट मेथड छे, एनु नाम छे स्पीयरमैन मेथड ऑफ रैंक कोरिलेशन। स्पीयरमैन मेथड ऑफ रैंक कोरिलेशन, सौथी पहला तो आनु नाम स्पीयरमैन मेथड ऑफ रैंक कोरिलेशन केवी रीते पड्युं छे एनु डिस्क्रिप्शन छे, एना पछी एना फॉर्मुलास छे, पछी एना एक्साम्पल अने एक्सरसाइज। હવે પ્રોફેસર ચાર્લ્સ એડવર્ડ સ્પીયરમેન હેઝ ગિવન વન મેથડ ઓફ ફાઇન્ડિંગ આઉટ કોરિલેશન બિટવીન ટુ વેરિયેબલ્સ। જેવી રીતે સ્કેટર ડાયગ્રામ મેથડ હતી, કાર્લ પ્રિયર્સન પ્રોડક્ટ મૂવમેન્ટ મેથડ હતી, એવી રીતે પ્રોફેસર ચાર્લ્સ એડવર્ડ સ્પીયરમેને તે કોરિલેશન બિટવીન ટુ વેરિયેબલ્સ ફાઇન્ડ કરવા માટેની એક મેથડ આપી છે, પણ એ મેથડ જે પહેલા બે મેથડ છે એની કરતા અલગ છે। કેવી રીતે? इन दिस मेथड इनस्टीड ऑफ वेल्यूज, आ मेथड में वेल्यूज नी जगह जे आपने क्वेश्चन में एक्स अने वाई नी वेल्यूज आपता था एनी जगह द रैंक आर यूज्ड टू फाइंड आउट कोरिलेशन कोफिशियंट। आपणे वेल्यूज नो रैंक फाइंड करीने एनु यूज करवानो छे कोरिलेशन कोफिशियंट फाइंड करवामां, एंड हेंस द मेथड इज नोन एज द मेथड ऑफ रैंक कोरिलेशन। કેમ કે આપણે આમાં વેલ્યુઝ ની રેન્ક નું યુઝ કરી છીએ, એના ઉપરથી આ મેથડ નું નામ પડ્યું રેન્ક કોરિલેશન, સ્પીયરમેન મેથડ ઓફ રેન્ક કોરિલેશન, અને શોર્ટ માને રેન્ક કોરિલેશન કહેવાય। ફોર ફાઇન્ડિંગ આઉટ કોરિલેશન કોફિશિયન્ટ, ફર્સ્ટ ઓફ ઓલ ધ રેન્ક આર ગિવન સિપરેટલી ટુ ધ વેલ્યુઝ ઓફ ધ સિરીઝ। જે તમને એક્સ અને વાય ની વેલ્યુઝ આપેલી હશે સૌથી પહેલા આપણે એને રેન્ક આપવાની રહેશે। કેવી રીતે? ઇન ઈચ સિરીઝ ધ હાઈએસ્ટ વેલ્યુ ઇઝ ગિવન ફર્સ્ટ રેન્ક। જે આપણને એક્સ માં બે સિરીઝ આપણે ધારો આપી છે, સૌથી પહેલા આપણે એક્સ ને રેન્ક આપશું, એના પછી વાય વાળી વેલ્યુઝ ને રેન્ક આપશું। તો એક્સ માં કેવી રીતે આપણે રેન્ક આપવાની રહેશે? એક્સ ને માં બધી વેલ્યુઝ આપણે ચેક કરવાની, જે સૌથી હાઈએસ્ટ સૌથી મોટી વેલ્યુ હશે એને આપણે ફર્સ્ટ રેન્ક દેવાની, બરાબર। એના પછી ધ નેક્સ્ટ વેલ્યુ ઇઝ ગિવન ધ સેકન્ડ રેન્ક, એના પછી જે એની કરતા નાની વેલ્યુ હોય એને આપણે સેકન્ડ રેન્ક દેવાની, એની કરતા નાની વેલ્યુ હોય એને આપણે થર્ડ રેન્ક દેવાની। એવી રીતે જેટલી વેલ્યુઝ હોય, ધારો કે 10 વેલ્યુઝ તમને ક્વેશ્ચનમાં આપેલી છે, તો 1 થી 10 સુધી 1 થી 10 આપણે એને રેન્ક આપી દેવાની રહેશે। સૌથી હાઈએસ્ટ વેલ્યુ, એના પછી એની કરતા નાની વેલ્યુ, પછી એની કરતા નાની વેલ્યુ, એવી રીતે 1 થી 10 આપણે એને રેન્ક દેવાની રહેશે। ધસ ઈચ વેલ્યુ ઇઝ ગિવન રેન્ક, એ પ્રમાણે આપણે એને રેન્ક દેવાની રહેશે। ઇફ ટુ વેલ્યુઝ આર ઇક્વલ, હવે એક મેઇન ક્વેશ્ચન આવ્યો કે જયારે રેન્ક આપણે આપીશી તો બે વેલ્યુ સેમ આવે, એક્સ ની જે તમને વેલ્યુઝ આપી છે એમાં બે વેલ્યુ સરખી આવે તો આપણે એને કેવી રીતે રેન્ક દેવાની રહેશે? ઇન સચ કેસીસ બોથ વેલ્યુઝ આર બ્રેકેટેડ એન્ડ દે આર ગિવન રેન્ક ઇક્વલ ટુ ધ એવરેજ વેલ્યુઝ ઓફ ધીયર રેન્ક। તો કેવી રીતે? ધારો કે 2 અને 3 બે નંબર સેમ છે, એને 2 રેન્ક મળે છે અને 3 રેન્ક મળે છે। અત્યારે જે હું તમને સમજાવું કદાચ નો સમજાય, પણ ક્વેશ્ચન સોલ્વ કરાવીશ એટલે તમને ક્લિયર થઈ જશે કે 2 અને 3 રેન્ક બે ને મળે છે તો એનું આપણે એવરેજ લેવાનું રહેશે। કેવી રીતે? 2 + 3 ડિવાઈડેડ બાય 2, તો 2.5 જે રેન્ક મળે, જે નંબર મળે, એને તમારે બે જગ્યા લખવાનું રહેશે। જયારે ઇક્વલ વેલ્યુ આવે ત્યારે તમારે એનું એવરેજ લેવાનું રહેશે। The coefficient of rank correlation is then calculated by the following formula. Formula શું છે? R is equal to 1 minus 6 sigma d square upon n bracket માં n square minus 1.
અહીંયા એન શું છે, નંબર ઓફ પેયર્સ જે તમને એક્સ અને વાય માં નંબર્સ આપેલા હશે એ તમારું એન રહેશે. ડી શું છે, ધ ડિફરન્સ ઇન ધ કરસ્પોન્ડિંગ રેન્ક્સ ઓફ ધ ટુ સિરીઝ ઇન ઓલ ધ પેયર્સ. જે તમે રેન્ક ફાઇન્ડ કરશો એક્સ અને વાય ની, એનું ડિફરન્સ ફાઇન્ડ કરવાનું રહેશે. જે આ એક્સ ના રેન્ક હશે અને વાય ની રેન્ક હશે એ બે ની વચ્ચે બાદ બાકી કરવાની, એનાથી તમને ડિફરન્સ મળશે, એની વેલ્યુ આપણે આમાં મૂકવાની રહેશે. વેન ધ ઓબ્ઝર્વેશન્સ આર પેયર્ડ ધેન ધ ફોર્મ્યુલા ઓફ રેન્ક કોરિલેશન કોફિશિયન્ટ વિલ બી એઝ ફોલોઝ. આ ફોર્મ્યુલાનો યુઝ ક્યારે કરવાનું રહેશે, જ્યારે વેલ્યુ સેમ આવશે, જ્યારે તમે રેન્ક આપશો અને રેન્કમાં વેલ્યુ ઇક્વલ આવશે ત્યારે તમારે આ ફોર્મ્યુલાને યુઝ કરવાનું રહેશે. બે વેલ્યુ સેમ આવી, ધારો કે તમારે એક્સમાં નંબર્સ આપેલા છે તો 52 ટાઈમ્સ આવ્યું, તો એક વખત તમારે 52 ટાઈમ્સ આવ્યું તો તમારે આ ફોર્મ્યુલાને યુઝ કરવાનું રહેશે. ફોર્મ્યુલા શું છે, આર ઇઝ ઇક્વલ ટુ 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર પ્લસ એમ બાય 12 એમ સ્ક્વેર માઇનસ 1 પ્લસ એમ બાય 12 એમ સ્ક્વેર માઇનસ 1. આ જે વેલ્યુઝ છે સિગ્મા ડી સ્ક્વેર તો આપણે એના પહેલાના ફોર્મ્યુલામાં હતું ત્યાં, તો એમનેમ રાખવાનું છે. એમ બાય 12 બ્રેકેટમાં એમ સ્ક્વેર માઇનસ 1, આ જે વેલ્યુ છે એ એડ થશે આમાં આ ફોર્મ્યુલામાં. બાકી જે એના પહેલાનું ફોર્મ્યુલા હતું સેમ ટુ સેમ ઈ જ ફોર્મ્યુલા છે. હવે આ કેવી રીતે લખવાનું રહેશે, કેટલા લેવાના છે, કેમ કે અહીંયા જો એન્ડ્સ ઓન છે તો આપણે ક્વેશ્ચન પ્રમાણે આ એમ બાય 12 એમ સ્ક્વેર માઇનસ 1 એમાં એડ કરવાના રહેશે. અને અપોનમાં તો એન બ્રેકેટમાં એન સ્ક્વેર માઇનસ 1 જે છે એ જ આપણે રાખવું છે. એન શું થતું, નંબર ઓફ પેયર્સ જેટલા ઓબ્ઝર્વેશન તમને આપેલા છે એ, ડિફરન્સ ડી, ધ ડિફરન્સ ઇન ધ કરસ્પોન્ડિંગ રેન્ક ઓફ ધ ટુ સિરીઝ ફોર ઓલ ધ પેયર્સ, જે ડી આપણે ફાઇન્ડ કરશું રેન્ક માંથી માઇનસ કરીને. એમ ધ નંબર ઓફ ટાઈમ્સ એન્ડ આઈટમ ઇઝ રિપીટેડ. એમ છે જે એક્સમાં ઓબ્ઝર્વેશન છે અને જેટલી વખત એ રિપીટ થતું હોય, ધારો કે બે વખત એ ટુ ટાઈમ્સ રિપીટ થયું તો એમ ની વેલ્યુ તમારે 2 મૂકવાની રહેશે. ત્રણ વખત 3 ટાઈમ્સ રિપીટ થયું તો એમની વેલ્યુ તમારે 3 મૂકવાની રહેશે. હવે ક્વેશ્ચન, ધ વેલ્યુ ઓફ કોરિલેશન કોફિશિયન્ટ બાય સ્પીઅરમેન્સ મેથડ ઓલ્સો લાઈઝ બિટવીન -1 to +1. આ તો આખા ચેપ્ટરમાં ફિક્સ જ રહેશે, ગમે મેથડ નું તમે યુઝ કરો તો કોરિલેશન કોફિશિયન્ટ ની વેલ્યુ તમારે -1 થી +1 ની વચ્ચે જ રહેવાની છે. એક્ઝામ્પલ, પેલો એક્ઝામ્પલ સિમ્પલ લીધું છે. ટુ જજેસ હેવ ગિવન ધ ફોલોઈંગ રેન્ક ટુ ધ કોમ્પિટિટર્સ ઇન એ કોન્ટેસ્ટ, ફાઇન્ડ રેન્ક કોરિલેશન કોફિશિયન્ટ. હવે જો આ ક્વેશ્ચનમાં શું છે, સિમ્પલ કરી દીધું છે ક્વેશ્ચનને. જે જજ છે, જજે પહેલાથી તે કોમ્પિટિટર્સને રેન્ક આપી દીધી છે. જજ બે જજ હતા, જજ એ આ રેન્ક આપી છે 2, 3, 1, 6, 4 અને જજ બી આ રેન્ક આપી છે. આ રેન્ક નું તે કોલમ તમને ડાયરેક્ટ આપી દીધું છે, તમારે રેન્ક ફાઇન્ડ કરવાની જરૂર નથી. હવે ડાયરેક્ટ રેન્ક આપી દે તો કેવી રીતે આપણે સોલ્વ કરવાનું, જો એ લેવાનું બી લેવાનું બરાબર, જજ એ એન્ડ જજ બી. તો જે રેન્ક આપી દીધી હતી ક્વેશ્ચનમાં આમાં ડાયરેક્ટ લખી દેવાની, જજ બી ની જે રેન્ક હતી એને ડાયરેક્ટ લખી દેવાની બરાબર. આ તો સૌથી સિમ્પલ ક્વેશ્ચન છે. ડી એટલે ડિફરન્સ, તો આ જે રેન્ક રેન્ક ગીવન બાય જજ એ છે એમાંથી રેન્ક ગીવન બાય જજ બી છે એમાંથી આને બાદ કરી દેવાનું. તમે આમાંથી એ થી બી બાદ કરી શકો, બી થી એ બાદ કરી શકો, બે થી તમારે રેન્ક કોરિલેશનની જે વેલ્યુ આવશે એ સેમ જ આવશે, એમાં કઈ ફેરફાર નહીં થાય. પણ તમને કેલ્ક્યુલેશન ઇઝી પડે તો એટલે તમારે શું કરવાનું, એ થી બી ને માઇનસ કરવાનું, તો તમને ઇઝીલી યાદ રહેશે. બાકી તમે ગમે થી ગમે એમાં માઇનસ કરો તો આન્સર સેમ જ આવશે, 2 - 1 તો વેલ્યુ શું મળી, 1. 3 - 2 વેલ્યુ મળી 1. 1 - 3 વેલ્યુ આવી -2. 6 - 4 વેલ્યુ મળી 2. 4 - 5 - 1.
5 माइनस 6 माइनस 1, 8 माइनस 7 1, 7 माइनस 8 माइनस 1, 10 माइनस 9 1, 9 माइनस 10 माइनस 1. હવે આપણે કોઈ ફોર્મ્યુલામાં શેની જરૂર છે? ડી સ્ક્વેર ની. તો શું કરવાનું તમારે? આ જે ડી તમે ડિફરન્સ ફાઇન્ડ કર્યું એનું વર્ગ કરી દેવાનું. વન નું સ્ક્વેર વન, વન માઇનસ ટુ નો સ્ક્વેર ફોર, ટુ નો સ્ક્વેર ફોર, માઇનસ વન નો સ્ક્વેર વન, માઇનસ વન નો સ્ક્વેર વન, વન નો સ્ક્વેર વન, માઇનસ વન નો સ્ક્વેર વન, વન નો સ્ક્વેર વન, માઇનસ વન નો સ્ક્વેર વન. હવે જે ડી સ્ક્વેર ની બધી વેલ્યુઝ તમે ફાઇન્ડ કરી છે એ બધે બધાનું તમારે શું કરવાનું? સરવાળો કરી દેવાનો. તો સિગ્મા ડી સ્ક્વેર તમને કેટલું મળી ગયું? 16. હવે એન ની વેલ્યુ 10 કેવી રીતે? જો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 એન ની વેલ્યુ કેટલી થઈ ગઈ? 10. સિગ્મા ડી સ્ક્વેર આપણે કેટલું ફાઇન્ડ કર્યું? 16. તો આર નું જે ફોર્મ્યુલા છે, જયારે એકે નંબર રિપીટ ન થતા હોય ત્યારે આર નું આ ફોર્મ્યુલા આપણે યુઝ કરવાનું છે. તો આર ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન એન બ્રેકેટમાં એન સ્ક્વેર માઇનસ 1. સિગ્મા ડી સ્ક્વેર ની વેલ્યુ 16. તો આર ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 6 ઇન્ટુ 16 અપોન 10, 10 સ્ક્વેર માઇનસ 1. તો 6 ઇન્ટુ 16 96, નીચે 10, બ્રેકેટમાં 10 નો સ્ક્વેર, 10 નો વર્ગ કરો એટલે 100 માઇનસ 1. તો 96 અપોન 10 ઇન્ટુ 99. હવે આર ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 96 અપોન 10 ઇન્ટુ 99, 990. હવે 96 ડિવાઇડેડ બાય 990 કરો એટલે વેલ્યુ મળશે 0.097. તો આર ની વેલ્યુ આવી 1 માઇનસ 0.097. તો આર બરાબર 0.90. જો આર ની વેલ્યુ આપણે માઇનસ 1 થી પ્લસ 1 ની વચ્ચે આવી છે એનું મીનિંગ આપણે કેલ્ક્યુલેશન કરેક્ટ છે. આટલું જ આપણે આમાં ફાઇન્ડ કરવાનું હતું. આ રેન્ક કોરિલેશન નું સૌથી ઇઝી મેથડ છે. આમાં તમને ડાયરેક્ટ રેન્ક આપી દે છે, તમારે ખાલી એનું ડિફરન્સ ફાઇન્ડ કરીને એનું વર્ગ કરવાનું રહેશે. હવે જે એની બીજી મેથડ છે એ થોડીક હાર્ડ છે, એ તમારે વ્યવસ્થિત ધ્યાનથી જોવાનું રહેશે. સેકન્ડ નંબર ક્વેશ્ચન, ફાઇન્ડ ધ રેન્ક કોરિલેશન કોફિશિયન્ટ ફ્રોમ ધ ફોલોઈંગ ડેટા. એક્સ અને વાય જો ડાયરેક્ટ હવે વેલ્યુઝ આવી, હવે તમને રેન્ક નથી આપી, આપણે હવે એના ઉપરથી રેન્ક ફાઇન્ડ કરવાની રહેશે. 60, 70, 90, 100, 80, 90, 70, 30. નીચે હવે જો એક્સમાં 92 ટાઈમ્સ બે વખત આવ્યું છે એટલે હવે આમાં રિપીટેશન થાય છે. 72 ટાઈમ્સ આવ્યું છે બરાબર, એટલે બે વેલ્યુ આમાં રિપીટ થાય છે. હવે વાયમાં આપણે જોઈ લઈએ 30, 34, 36, 37, 34, 35, 36, 29. હવે જો આમાં 34 ટુ ટાઈમ્સ રિપીટ થયું, એના પછી 36 જો બે વખત આવ્યો, ટુ ટાઈમ્સ એ રિપીટ થાય છે. એટલે રિપીટેશનમાં આપણે રેન્ક કેવી રીતે દેવાની છે એ તમને આ ક્વેશ્ચનમાં ખબર પડી જશે. એક્સ, એક્સ ની વેલ્યુઝ આપણે જે ક્વેશ્ચનમાં આપેલી છે એ લખી દીધી. વાય, વાય ની જે વેલ્યુઝ તમને આપેલી છે એ આપણે આમાં લખી દીધી છે. હવે આપણે શું કરવાનું છે? રેન્ક આપવાની છે. સૌથી પહેલા એક્સમાં, એક્સ નો તમને ખ્યાલ આવશે એટલે વાય તમારી રીતે તમે ફાઇન્ડ કરી શકશો રેન્કમાં. એક્સમાં સૌથી મોટી વેલ્યુ કઈ છે? જો 100 છે બરાબર. હવે 100 ને આપણે કઈ રેન્ક દેવાની? 1. 100 ને આપી દો 1 નંબર, રેન્ક 1. 100 પછી કયો નંબર આવે છે? જો બધા ચેક કરવાનું, 100 આવે, 100 પછી આવે છે 92 ટાઈમ્સ છે. એનું મીનિંગ થયું કે એક ને તમારે 2 રેન્ક દેવાની રહેશે, એક ને તમારે 3 રેન્ક દેવાની રહેશે બરાબર. આ બીજા નંબર ઉપર આવશે, ત્રીજા નંબર ઉપર આવશે. તો એ સ્ટાર્ટિંગમાં તમને શું કીધું હતું કે એનું એવરેજ લખવાનું રહેશે. આ જયારે રિપીટેશન થાય એ રેન્કનું એવરેજ એટલે 2 એન્ડ 3. તો શું કરવાનું? એવરેજમાં બે નું સરવાળો કરવાનું, 2 + 3 / 2. બે નંબર છે એટલે ડિવાઇડેડ બાય 2 કરવાનું એટલે તમને નંબર મળશે 2.5. તો 90 જ્યાં જ્યાં છે અહીંયા તમારે શું મૂકી દેવાનું? 2.5 એન્ડ 2.5 બરાબર.
ફરીથી કહી દઉં છું. અને બીજો નંબર દેવાનો, સેકન્ડ રેન્ક દેવાની અને થર્ડ રેન્ક દેવાની, કેમ કે બે નંબર સેમ છે એટલે સેકન્ડ રેન્ક એન્ડ થર્ડ રેન્ક, જે રેન્ક તમે આપી એ બે રેન્ક નું એવરેજ ફાઇન્ડ કરવાનું. કેવી રીતે? 2+3/2, જે નંબર મળે 2.5 મળ્યું તો એ બે જગ્યા તમારે આ 2.5 રેન્ક આપવાની રહેશે. હવે 2 અને 3 રેન્ક તમે આપી દીધી, હવે કઈ રેન્ક ચાલુ કરવાની રહેશે? 4 થી. હવે 4 નંબર છે એનું આવ્યું 80 પછી 80 આવે ને, તો રેન્ક નંબર 4 80 ને આપ્યું. પછી કઈ આવશે? 5. 80 પછી જો 70, આમાં 70 તે 2 ટાઈમ્સ છે, તો કઈ કઈ રેન્ક દેવાની રહેશે? 5 અને 6, બરાબર. 5 અને 6 નું એવરેજ ફાઇન્ડ કરો, 5+6/2, તો વેલ્યુ મળશે 5.5. તો જ્યાં જ્યાં 70 છે અહીંયા 5.5 મૂકી દો, પછી શું આવશે? 60. તો 5 અને 6 રેન્ક આપણે આપી દીધી, પછી કઈ રેન્ક વધી? 7. તો 60 ને આપી દો 7 નંબર રેન્ક. સૌથી છેલ્લી વેલ્યુ કઈ છે? 30, એને આપી દો 8 નંબર રેન્ક, બરાબર. હવે વાય માં કેવી રીતે કરવાનું? સૌથી મોટો નંબર સંખ્યા કઈ છે? 37, એને કઈ રેન્ક આપવાની? 1. 37 પછી 36, જો 36 એમાં 2 ટાઈમ્સ છે, કઈ કઈ રેન્ક દેવાની? 2 અને 3. તો 2 એનું એવરેજ લો, 2+3/2, તો શું આવશે? 2.5. જ્યાં જ્યાં 36 હોય અહીંયા તમારે શું મૂકી દેવાનું? 2.5. 36 પછી શું આવશે? 35. તો 2 અને 3 રેન્ક તમે આપી દીધી, 35 ને કઈ રેન્ક દેવાની? 4 નંબર રેન્ક, બરાબર. 35 પછી 34. 34 જો કેટલી વખત છે? 2 ટાઈમ્સ છે, તો કઈ કઈ રેન્ક દેવાની રહેશે એને? 5 અને 6, બે વખત છે ને, તો એનું એવરેજ લો, 5+6/2, તો શું નંબર મેળવો? 5.5. તો જ્યાં જ્યાં 34 છે અહીંયા અહીંયા તમારે શું મૂકી દેવાનું? 5.5. 34 પછી 30. 30 ને તમારે કઈ રેન્ક દેવાની? 7, કેમ કે 5 અને 6 આપણે રેન્ક આપી દીધી છે. અને છેલ્લી રેન્ક તમારે 29 ને દેવાની, એને રેન્ક કઈ આપશો? 8. જો રેન્ક RX લખ્યું એનું મીનિંગ છે રેન્ક ઓફ X, X માટેની રેન્ક. જે Y લખ્યું આ રેન્ક ઓફ Y માટેનું રેન્ક ઓફ Y. તમારે R ઓફ X, R ઓફ Y, રેન્ક ઓફ X એન્ડ રેન્ક ઓફ Y, એને શોર્ટમાં આવી રીતે લખવાનું રહેશે. R ને કાયમ તમારે કેપિટલમાં જ લખવાનું રહેશે, રેન્ક હંમેશા કેપિટલમાં. R ઓફ X, R ઓફ Y. હવે આ બે નું જે R ઓફ X અને R ઓફ Y ફાઇન્ડ કર્યું છે એનો ડિફરન્સ લેવાનો. જે રેન્ક આપી છે એનો ડિફરન્સ આપણે જે એના પહેલાના ક્વેશ્ચનમાં કર્યું એઝ યુઝ્યુઅલ આમાં કરવાનું. 7 - 7 = 0. 5.5 - 5.5 = 0. 2.5 - 2.5 = 0. 1 - 1 = 0. 4 - 5.5 - 1.5. 2.5 - 4 - 1.5. 5.5 - 2.5 = 3. 8 - 8 = 0. હવે ડી મળી ગયું, ડી એટલે ડિફરન્સ. હવે એનું શું કરવાનું? સ્ક્વેર કરવાનું. બધાનો આ તો 0 છે, 0 નો સ્ક્વેર 0 રહેશે. -1.5 એનું સ્ક્વેર વર્ગ કરો એટલે વેલ્યુ મળશે 2.25. -1.5 નો વર્ગ કરો એટલે 2.25. 3 નો વર્ગ 9, 0 નું 0. હવે બધાનું એડિશન કરો એટલે સિગ્મા ડી સ્ક્વેર ની વેલ્યુ મળશે તમને 13.5. જે તમને હું શીખડાય એન ની વેલ્યુ જો આમાં શું છે? 8 આવી હતી, બરાબર. સિગ્મા ડી સ્ક્વેર આપણે કેટલું ફાઇન કર્યું? 13.5. જે તમને હું ઓરલી કીધું આ બધું અહીંયા લખેલું છે. જો એવરેજ રેન્ક ઓફ 92+3/2 એની વેલ્યુ 2.5. એવરેજ રેન્ક ઓફ 75+6/2 5.5. આવી રીતે તમારે એક્ઝામમાં લખવાનું રહેશે. હવે વેલ્યુઝ આમાં રિપીટ થઈ છે એટલે રિપીટેશન વાળું ફોર્મ્યુલા આ હતું, બરાબર.
હવે કેટલી વેલ્યુઝ રિપીટ થઈ છે જો 1, 2, 3, 4 આ ચાર વેલ્યુ 90, 70, 36, 34 આ બે બે વખત બધી વેલ્યુઝ આવી ને તો આ 1, 2, 3, 4 ફોર વેલ્યુઝ રિપીટ થાય છે એટલે જે આગળનું ફોર્મ્યુલા છે રિપીટેશન વાળું તો આમાં જે m બાય 12 m સ્ક્વેર માઇનસ 1 છે એને કેટલી વખત લખવાનું ચાર વખત લખવાનું તો 1, 2, 3, 4 જેટલા નંબર જેટલી વખત રિપીટ થતા હોય એટલા એમ તમારે એમાં લખવાના રહેશે કેટલા નંબર રિપીટ થયા ચાર નંબર રિપીટ થાય છે ચાર બે નંબર રિપીટ થયા એક્સ માં અને બે નંબર રિપીટ થયા વાય માં અને કેટલી વખત રિપીટ થાય છે બે બે વખત રિપીટ થાય છે બરાબર ટોટલ ચાર નંબર રિપીટ થાય છે અને કેટલી વખત રિપીટ થાય છે બે બે વખત રિપીટ થાય છે જેટલા નંબર રિપીટ થતા હોય એટલામાં તમારે m બાય 12 m સ્ક્વેર માઇનસ 1 એડ કરવાના રહેશે તો ચાર નંબર રિપીટ થયા એટલે 1, 2, 3, 4 આ તમારે ચાર લખવાના હવે m ની વેલ્યુ કેટલી લેવાની કે જે નંબર જેટલી વખત રિપીટ થયું હોય 90 કેટલી વખત રિપીટ થયું 2 ટાઈમ્સ બે વખત રિપીટ થયું તો m ની જગ્યા શું મૂકવાનું 2 આ ક્વેશ્ચનમાં બધે બધા નંબર્સ જે વેલ્યુઝ છે બે વખત રિપીટ થઈ છે તો બધી જગ્યા એમ ની જગ્યા શું મૂકી દેવાનું 2 બરાબર પાછું તમને કહી દઉં છું જો એવરેજ રેન્ક ઓફ 91, 2, 3, 4 આ ચાર નંબર છે જે રિપીટ થાય છે બરાબર જે નંબર રિપીટ થયા ચાર રિપીટ થયા તો અહીંયા 1, 2, 3, 4 આ જે વેલ્યુ છે એમ બાય 12 એમ સ્ક્વેર માઇનસ 1 અહીં તમારે ચાર વખત એમાં એડ કરવાની રહેશે હવે એમની વેલ્યુ કેવી રીતે બધામાં મૂકવાની તો જે નંબર જેટલી વખત રિપીટ થતું હોય એ એમની વેલ્યુ આમાં મૂકવાની રહેશે આ ક્વેશ્ચનમાં બધા નંબર્સ બે વખત જ રિપીટ થાય છે એટલે આ ચારે ચારમાં તમારે એમની વેલ્યુ 2 લખવાની રહેશે બરાબર અને બાકી આખો ફોર્મ્યુલા એઝ યુઝ્યુઅલ રહેશે આર ઇઝ ઇક્વલ ટુ હવે આગળનું કેલ્ક્યુલેશન 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર ની વેલ્યુ આપણે કેટલી ફાઇન્ડ કરી 13.5 એમની વેલ્યુ 2/12 2² - 1 બીજો 2/12 2² - 1 2/12 2² - 1 2/12 2² - 1 બધામાં 2s આવ્યું કેમ કે બધા નંબર્સ બે 2 ટાઈમ્સ રિપીટ થાય છે બે વખત જ રિપીટ થાય છે હવે આનું તમે કેલ્ક્યુલેશન કરશો સાઈડમાં 2/12 2² - 1 તો એની વેલ્યુ ડાયરેક્ટ તમારે 0.5 મળશે તમારે યાદ રાખવું હોય તો તમે યાદ રાખી શકો અને કેલ્ક્યુલેશન કરીને ચેક કરવું હોય તો ચેક કરી લેજો આજે 2/12 2² - 1 છે આની આખાની વેલ્યુ તમે કેલ્ક્યુલેટ કરશો એટલે ડાયરેક્ટ તમે એની જગ્યાએ 0.5 ક્વેશ્ચનમાં મૂકી શકો છો એક વખત તમારે સોલ્વ કરીને ચેક કરી લેવાનું બાકી તમે જ્યારે કેલ્ક્યુલેશન કરો ત્યારે ડાયરેક્ટ આની વેલ્યુ 0.5 તમારે મૂકી દેવાની રહેશે તો આર ઇઝ ઇક્વલ ટુ 1 - 6 13.5 હવે આની વેલ્યુ 0.5 આની વેલ્યુ 0.5 આની વેલ્યુ 0.5 અને લાસ્ટ વાળાની વેલ્યુ 0.5 આ બધે બધાનો સરવાળો કરશો એટલે વેલ્યુ મળી તમને શું 15.5 અને નીચે 64 - 1 એટલે 63 આ બેનો ગુણાકાર કરો એટલે વેલ્યુ મળી 93 નીચેનો ગુણાકાર કરશો એટલે વેલ્યુ મળશે 504 હવે 93 ડિવાઇડેડ બાય 504 એટલે વેલ્યુ મળી 1 - 0.185 93 ડિવાઇડેડ બાય 504 ની વેલ્યુ મળી 0.185 હવે 1 માંથી આને માઇનસ કરો બાદબાકી કરી નાખો એટલે વેલ્યુ મળી આર ઇઝ ઇક્વલ ટુ 0.815 આ તમારો ફાઇનલ આન્સર આ થોડુંક હાર્ડ ક્વેશ્ચન હતું શાંતિથી જોજો એટલે ખ્યાલ તમને આવી જશે એક્સરસાઇઝમાં જો બે ટાઈપના ક્વેશ્ચન આપ્યા છે તમને ડાયરેક્ટ રેન્ક આપી દીધી હશે એવા ક્વેશ્ચન છે અને જે સેકન્ડ ક્વેશ્ચન તમને સોલ્વ કરાયો કે વેલ્યુઝ આપી હશે અને એના ઉપરથી તમારે પહેલા રેન્ક ફાઇન્ડ કરવાની પછી એનો ડિફરન્સ અને ડી સ્ક્વેર ફાઇન્ડ કરીને ક્વેશ્ચન સોલ્વ કરવાનું બે ના ક્વેશ્ચન્સ તમને એક્સરસાઇઝમાં આપ્યા છે.
पहलो क्वेश्चन, द रैंक ऑफ 10 स्टूडेंट इन टू सब्जेक्ट ए एंड बी आर एज फॉलोज, फाइंड स्पीयरमैन्स रैंक कोरिलेशन कोएफिशिएंट। ए अने बी, सब्जेक्ट ए अने सब्जेक्ट बी ना तमने रैंक आमा डायरेक्ट आपी दीधा छे। जे क्वेश्चन नंबर वन छे आवी रीते आने सोल्व करवानुं रहेशे। आमा ए अने बी लखवानुं, डिफरेंस फाइंड करवानुं डायरेक्ट, अने डी स्क्वेर फाइंड करीने कयो फॉर्मुला यूज करवानुं, आर इज इक्वल टू वन माइनस सिक्स सिग्मा डी स्क्वेर अपॉन एन एन स्क्वेर माइनस वन, आ फॉर्मुला आमा यूज थशे। सेकंड नंबर क्वेश्चन, फाइंड रैंक कोरिलेशन कोएफिशिएंट एक्स अने वाई। जो आमा हवे वेल्यूज आवी गई छे, वेल्यूज माथी हवे शुं करवानुं, ज्यां वेल्यूज आवे एटले सौथी पहेला आपणे एनी रैंक फाइंड करवानी। एक्स माटेनुं शुं आवशे, आर एक्स रैंक ऑफ एक्स, वाई माटे आर वाई रैंक ऑफ वाई, पछी डिफरेंस, पछी डी स्क्वेर, पछी तमारे रिपीटेशन थतुं होय तो सेकंड नंबर नो फॉर्मुला, रिपीटेशन एक के वेल्यू मां न थतुं होय तो फर्स्ट नंबर नो फॉर्मुला, एटलुं ध्यान राखवानुं छे। तो आमां जो रिपीटेशन थाय छे के वेल्यू मां, એ ઉપર તો એક વેલ્યુ માં રિપીટેશન ન થતું, નીચે તે એક વેલ્યુ માં રિપીટેશન ન થતું, એનું મીનિંગ કે તમારે ફર્સ્ટ નંબર નો ફોર્મ્યુલા જે છે એ તમારે આમાં યુઝ કરવાનો રહેશે। કયો? આર ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ સિક્સ સિગ્મા ડી સ્ક્વેર અપોન એન બ્રેકેટમાં એન સ્ક્વેર માઇનસ વન, આ બે ક્વેશ્ચન માં તમારે એ જ ફોર્મ્યુલા યુઝ કરવાનું આવશે। થર્ડ નંબર ક્વેશ્ચન, ફાઇન્ડ આઉટ ધ સ્પીયરમેન રેન્ક કોરિલેશન કોએફિશિયન્ટ। હવે જો આમાં વેલ્યુ એક્સ અને વાય ની વેલ્યુઝ આપી છે, સૌથી પહેલા હવે શું કરવાનું, તમારે આમાં રેન્ક દેવાની રહેશે, રેન્ક પછી તમારે ડિફરન્સ, એના પછી ડી સ્ક્વેર ફાઇન્ડ કરવાનું રહેશે। હવે જો આમાં વેલ્યુઝ રિપીટ થાય છે, એટ એટ રિપીટ થયું, નાઇન નાઇન રિપીટ થાય છે, સેવન રિપીટ થાય છે, વાય માં જો 34 રિપીટ થાય છે, જો આમાં આ ક્વેશ્ચનમાં ખાસ એક ધ્યાન રાખવાનું રહેશે, 34 થ્રી ટાઈમ્સ આવ્યું છે, બરાબર થ્રી ટાઈમ્સ આવ્યું છે, એટલે આ ક્વેશ્ચનમાં સૌથી મોટી વેલ્યુ કઈ છે, 37। તમને કહી દઉં કેવી રીતે એને સોલ્વ કરવાનું રહેશે, 37 ને આપણે કઈ રેન્ક દેવાની, વન, 37 પછી 36, જો બે વખત છે, 36 ને કઈ કઈ રેન્ક દેવાની રહેશે, ટુ એન્ડ થ્રી, તો શું આવશે, ટુ અને થ્રી નું એવરેજ લો, ટુ પ્લસ થ્રી ડિવાઇડેડ બાય ટુ, તો 2.5, 36 જ્યાં જ્યાં છે અહીંયા તમારે શું મૂકવાનું રહેશે, 2.5, 36 પછી 35 ને કઈ રેન્ક દેવાની રહેશે, 2, 3 તો આપણે આપી દીધી, તો આને દેવાની 4 નંબર રેન્ક, 35 પછી 34, 1, 2, 3, ત્રણ વખત છે તો કઈ કઈ રેન્ક આવશે અહીંયા, 5, 6, 7, ત્રણ નંબર રિપીટ થાય છે તો ત્રણ વખત રેન્ક દેવી પડશે ને, 5, 6, 7, બરાબર, તો શું કરવાનું આમાં એવરેજમાં, 5 + 6 + 7 ડિવાઇડેડ બાય શું આવશે, ત્રણ નંબર છે એટલે ડિવાઇડેડ બાય 3 કરવાનું, 5 + 6 + 7 ડિવાઇડેડ બાય 3, તો જે નંબર મળે એ તમારે આ ત્રણે ત્રણ ની જગ્યા મૂકી દેવાનું રહેશે। પછી આગળનો 5, 6, 7 આપણે આપી દીધું, એનું એવરેજ અહીંયા 34 ની જગ્યા લખી દેવાનું, 34 પછી 36, અહીંયા શું આવશે, 8 નંબર અને અહીંયા 9 નંબર, બરાબર, જ્યાં ત્રણ એવરેજ આવે તો ત્રણે ત્રણ રેન્ક એને આપી દેવાની, પછી 5 + 6 + 7 ડિવાઇડેડ બાય શું કરવાનું, 3, બે રેન્ક હતી એટલે આપણે ડિવાઇડેડ બાય 2 કરતા હતા, આમાં 3 છે તો ડિવાઇડેડ બાય 3, જેટલા નંબર હોય એનાથી એને ડિવાઇડ કરવાનું રહેશે, પછી આપણે જેવી રીતે સોલ્વ કરી છે એવી રીતે એને સોલ્વ કરવાનું રહેશે। લાસ્ટ ક્વેશ્ચન, ફોર ગિવન ડેટા ફાઇન્ડ રેન્ક કોરિલેશન કોએફિશિયન્ટ। એક્સ ની વેલ્યુઝ તમને આપેલી છે, વાય ની વેલ્યુઝ તમને આપેલી છે, આમાં જો રિપીટેશન આઈ થિંક થતું જ હશે, કયા કયા નંબર રિપીટ થાય છે, 85, બીજા કયા નંબર રિપીટ થાય છે, બીજા તો એક નંબર રિપીટ થતા નથી, વાય માં જોઈ લો 45 ટુ ટાઈમ્સ આવ્યું, પછી આ સિમ્પલ ક્વેશ્ચન છે, આમાં એક ખાલી એક એક નંબર જ રિપીટ થયા છે, તો આ ઇઝીલી થઈ જશે।
क्वेश्चन नंबर जो 3 छे ई क्वेश्चन मा तमारे आजे वाई नी रैंक देवानी छे 34 वाला मा एक ध्यान देवानू रहेशे कि जरे 3 नंबर देवाना आवे तो त्रणे त्रण रैंक नो सरवाळो करवानो ने डिवाइडेड बाय 3 करवानू रहेशे पछी जे नंबर मळे एने ई नंबर नी जग्या तमारे ई रैंक मूकवानी रहेशे बराबर आ चारे चार क्वेश्चन पहला बे क्वेश्चन तमारे इजीली सोल्व थई जशे આ ક્વેશ્ચન નંબર 4 માં એટલે વધારે પ્રોબ્લેમ નહીં થાય થર્ડ માં થોડુંક ધ્યાન જે દો આ ઇઝીલી સોલ્વ થશે બધા વાંધો નહીં આવે એટલે ટ્રાય કરજો થેન્ક યુ